અગત્યના નાના પ્રશ્નોના જવાબ કોમ્પ્યુટર વિશે. નકશાઓ છાપવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો પ્લોટર. વર્ડમાં ડિફોલ્ટ લેફ્ટ માર્જિન કેટલું હોય છે? 1.25. બાય ડિફોલ્ટ હેડર અને ફૂટર કયા પેજ પર પ્રિન્ટ થઈ આવે છે? બધા પેજ પર. હાર્ડ ડિસ્કનો કેટલો વીજ પ્રવાહ જોઈએ? 5 વોલ્ટ અથવા તો 12 વોલ્ટ. થ્રેશરનો ઉપયોગ શેના માટે થાય છે? સમાનાર્થી શબ્દ માટે. મેક્રોનો ઉપયોગ શું છે? શોર્ટ કી બનાવવા માટે, નાનો પ્રોગ્રામ બનાવવા માટે. સૌથી ઝડપી હાર્ડ ડિસ્ક કઈ છે? સાટા, સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ. નીચેનામાંથી કયો મોનિટરનો પ્રકાર નથી? માઇક્રોકોમ આ પ્રકાર નથી. સર્વર સાથે જોડાયેલ કમ્પ્યુટરને શું કહેવાય? ક્લાયન્ટ કહેવાય. વર્ડમાં ડોક્યુમેન્ટની નવા નામથી સેવ કરવા ક્લિક કરવું પડશે ફાઇલ સેવ એસ ઉપર. વર્ડમાં શું ઇન્સર્ટ પિક્ચર ન કરી શકાય? તો ગ્રાફ. ઈમેલના બિનજરૂરી મેસેજ ક્યાં સેવ થાય છે? સ્પામની અંદર. ઈમેલમાં ડિલીટ કરેલ મેસેજ ક્યાં સેવ થાય છે? ટ્રેસ બોક્સમાં. મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? VDU, એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. કોમ્પ્યુટર બગડે એ એરર આવે તેને નિવારવા પગલાંને શું કહેવાય? ટ્રબલ શૂટિંગ. વેબ પેજ તરીકે સેવ કરેલી ફાઇલ ક્યાં ખુલે? ઇન્ટરનેટ બ્રાઉઝર. વેબ પેજ તૈયાર કરતી વખતે શેની જરૂર પડે છે? વેબ લેઆઉટની. માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે. કોમ્પ્યુટર અથવા ડોક્યુમેન્ટની ફાઇલ એડ્રેસ નામ ક્યાં લખેલું હોય છે? ટાઇટલ બારની અંદર. કોનો સમાવેશ ઇનપુટ ડિવાઇસમાં નથી થતો? કીબોર્ડ, લાઇટ પેન, પ્લોટર અથવા ટેક્સ બોલ, ટ્રેક બોલ કહીશું આને. તો કોનો સમાવેશ ઇનપુટ ડિવાઇસમાં નથી થતો? તો આન્સર રહેશે તમારો પ્લોટર. કઈ નાશવંત મેમરી છે? રેમ. કલર મોનિટર કયા નામથી ઓળખાય છે? મોનોવિજીએ. પ્રોટોકોલ કેટલા પ્રકારના છે? 5. ફાઇબર ઓપ્ટિકલ વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? પ્રકાશ. કટ કે કોપી કરેલ લખાણ કે ચિહ્ન કયા સેવ થાય છે? ક્લિપબોર્ડની અંદર. પ્રિન્ટરના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. પોસ્ટનું પૂરું નામ શું છે? પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. લાઇન પ્રિન્ટર એ 1 મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે છે? 500 થી 4500 લાઇન. DNSનું પૂરું નામ જણાવો. ડોમેન નેમ સિસ્ટમ. માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જરૂર પડશે? કંટ્રોલ પેનલ. કયો ઓપ્શન ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે છે? ઓટો કરેક્ટ ઓપ્શન. આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે? 4 અબજ. ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતી મોડેમ બજારમાં પ્રાપ્ય છે અથવા બજારમાં મળે છે? 56.4 MBPS. ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્કેનર. DPIનું પૂરું નામ જણાવો. ડોટ્સ પર ઇંચ. આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં મળે છે? મેલ ઓપ્શનની અંદર. નીચેનામાંથી કઈ એપ્લિકેશન ભાષા સોફ્ટવેર નથી? ડોસ. કોમ્પ્યુટરમાં ભાષાઓમાં પ્રોસિઝરલ ભાષા કઈ છે? સી ભાષા, એટલે કે સી લેંગ્વેજ. અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે? માઇક્રોફોન. GUIનું પૂરું નામ થશે ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ. CD અથવા DVDની સંગ્રહ ક્ષમતા અનુક્રમે કેટલી હોય છે? તો 700 MB અને 4.5 GB. GB છે એ DVDમાં અને MB એ CDની અંદર ક્ષમતા ધરાવે છે. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોઈ શકે? 3. સૌથી સારી હાર્ડ ડિસ્ક કઈ છે? સાટા, સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ. ઇન્ટરનેટ સ્પીડ માપવાનો એકમ KBPS, કિલોબાઇટ પર સેકન્ડ પણ કહીશું એને. ઇન્ટરનેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગ્લોબલ નેટવર્ક. એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કોમ્પ્યુટરમાં થાય તેને શું કહેવાય? ટોપોલોજી. મોડેમ કેટલા પ્રકારના હોય છે? 2, એક્સટર્નલ મોડેમ અને ઇન્ટરનલ મોડેમ. ઈમેલમાં CCનું ફૂલ ફોર્મ થશે કાર્બન કોપી અને BCCનું ફૂલ ફોર્મ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી. નવું ઈમેલ ID બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે? સાઇનઅપ. G2G એટલે શું? તો G2G એ સરકારથી સરકાર. G2B એટલે સરકારથી વાણિજ્ય. B2B એટલે કે વાણિજ્યથી વાણિજ્ય.
સૌથી સારો અને સ્પીડવાળો કેબલ કયો છે? સૌથી સારો અને સ્પીડવાળો કેબલ કયો છે? ઇન્ટરનેટ માટે ઝડપી માધ્યમ કયું? ઓપ્ટિકલ ફાઇબર કેબલ. કેબલના પ્રકાર ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ. તો આ હતા આપણા કોમ્પ્યુટર વિશે નાના પ્રશ્નો અને તેના જવાબ. ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે.